તમે જોઈ રહ્યા છો અપના ગુજરાત। नमस्कार दर्शक मित्रों, आज आप अपना गुजरात मध्यम थी मुलाकात करीशू रुजान खंबाता साथ। रुजान खंबाता एक एवं व्यक्तित्व कि जेने अमदावाद ने दुनियाभर में मात्र पोताना एंटरप्रेन्योरशिप थी नाम नहीं बनाव्यू पण जे महिलाओं सशक्तिकरण माटे पण तेमणे घणु आगवो काम कर्युं छे। तो रुजान खंबाता शू छे सक्सेस जर्नी, एमनी लाइफ में एमने केवा केवा वळांकोनो सामनो कर्यो छे, आज आप रुजानबेन पासेथी जाणीए। तो मळीए आज आप रुजान खंबाता ने। मारुं नाम रुजान खंबाता, હું એક સોશિયલ રિફોર્મિસ્ટ છું। જિંદગીમાં જ્યારે તમે નાનો આવો ત્યારે બધી ઘણી સપના હોય, ઘણું બનવું હોય અને તમે એ પર એ માર્ગ એ પાથ પર ચાલો। મારી બહુ ઈચ્છા હતી, કમિંગ ફ્રોમ અ બિઝનેસ ફેમિલી ઓબ્વિયસલી બિઝનેસ વુમેન બનવાની ઈચ્છા હતી અને ઓબ્વિયસલી હું બની બી અને છું બી હજી। પણ એમાં એવું થયું કે જ્યારે બિઝનેસ માણસ કરતું જાય છે ત્યારે એને મગજમાં બીજા ઘણા ઘણા થોટ્સ આવે છે કે આપણે લેટ અસ સે કે આપણે આજે બિઝનેસ કરીએ છીએ તો આપણે 4 લોકોને રોજી આપીએ છીએ, હવે આપણે એનાથી આગળ શું કરવું છે, કઈ રીતે આપણે સોસાયટીને ગીવ બેક કરવું છે। એટલે થયું શું કે જ્યારે વચ્ચે એક નિર્ભયા કાંડ થયો અને હું આમે બિઝનેસમાં CRM બોલો, બિઝનેસ પ્રેક્ટિસિસ બોલો, માર્કેટિંગ બોલો, સ્ટ્રેટેજી બોલો, બ્રાન્ડિંગ, પ્રમોશન્સ એ બધામાં હું કામ કરતી હતી। જ્યારે આ નિર્ભયા કાંડ થયો ત્યારે મને થયું કે આપણે ટેકનોલોજી કેમ યુઝ નહીં કરીને બહેનોને બચાવી શકીએ અને આપણે જે આપણે આમ તો રોકેટ સાયન્સની વાત કરીએ છીએ, મોટી મોટી વાત કરીએ છીએ, પણ એક સિમ્પલ ટેકનોલોજીથી આવા ઘણી બીજી નિર્ભયાને આપણે બચાવી શકીએ। એટલે ઓબ્વિયસલી હું આપણે આ તો ટેકનોલોજી મારે હોમ ડિપાર્ટમેન્ટમાં મેં વાત કરી એડિશનલ ચીફ સેક્રેટરી અને એમને બહુ જ ગમી ટેકનોલોજીને, કહ્યું કે આપણે આ યુઝ કરીએ અને બહેનોને બચાવીએ। એટલે અમે ડેવલપ કર્યું પોલીસ હાર્ટ 1091 કે જ્યારે બી બહેનો ઇમરજન્સી સિચ્યુએશનમાં હોય, જેને કે રેપ મોલેસ્ટેશન, જ્યારે બોલી ના શકે ત્યારે ખાલી 10 એકમ દબાવવાનું અને એક સિમ્પલ મોબાઈલ, સસ્તો મોબાઈલ હોય તો બી તમે એ યુઝ કરી અને તમે પોલીસને અર્જન્ટ બોલાવી શકો છો। તમે બોલી ના શકતા હો, ચિંતા ના કરો, પોલીસ લોકેશન શોધીને તમને બચાવવા આવશે। હવે જ્યારે હું આ કામ કરતાં ચાલુ કર્યું એટલે ધેર વોઝ અ પેશન બિહાઇન્ડ ઇટ। પેશન એવો થઈ ગયો કે હું જોતી હતી કે આનાથી દીકરીઓ બહેનો પહેલાં તો બચતી હતી, બીજું ધે વુડ ફીલ સેફ એન્ડ સિક્યોર, અને એટલે હું આ કામમાં આગળ વધતી ગઈ। હવે જેટલી હું આ કામમાં વધતી ગઈ એટલું થયું શું કે લોકોને ખબર પડી કે હું સેવાના કામ કરું છું, બહેનોના ઇશ્યુઝ મેં હેન્ડલ કરું છું, એટલે લોકોએ મને એપ્રોચ કરવા લાગ્યો। ઘણીવાર એવું થાય છે કે ઇટ ઇઝ લાઈક ધેટ, મારું એવું માનવું છે, સખતપણે માનવું છે કે ઘણીવાર કદાચ આપણે કરી શકીએ છીએ કે નહીં ખબર નહીં, પણ લોકોની જે અપેક્ષા છે આપણામાં એ આપણી પાસે ઘણું બધું કરાવી દે છે। અને હું હંમેશા લોકોને કહું છું કે ઇટ ઇઝ નોટ કે મારા હાથમાં કંઈ જાદુ છે, હું કંઈક કરું છું, હા બસ મારા દિલમાં એવી ઈચ્છા છે કે હું સામેવાળાને 100% મારું આપીને મદદ કરું અને જે સામેવાળાની અપેક્ષા છે એના લીધે હું પૂરું કરી શકું છું। એટલે અત્યારે હું આ સોશિયલ કામમાં છું અને આ કામ એવું છે કે ગોળ નાખે એટલા ગળ્યું જેવું છે, તમે જેટલું બી કરશો આ ઓછું છે। જ્યારે આપણે સેવાના કામ કરીએ છીએ, લોકોને હેલ્પ કરીએ છીએ ત્યારે બહુ એક પોઝિટિવલી વ્યૂ જોઉં છું। ઘણીવાર ઓબ્વિયસલી તમે જુઓ છો કે કેટલો ઇશ્યુઝ છે લોકોને ત્યાં અને તમે કઈ રીતે લોકોને મદદ કરી શકો, અને ઘણીવાર એવું બી થાય કે દુનિયા મેં કિતના ગમે, મેરા ગમ કિતના ગમે। એટલે વોટ આઈ એમ ટ્રાઇંગ ટુ ટેલ યુ કે આ જે ઇશ્યુઝ છે, વોટ ઇઝ મોટિવેટિંગ મી, લેટ્સ બી વેરી ઓનેસ્ટ કે હરેક ચીજમાં એક મોટિવેશન હોવું જોઈએ અને મોટિવેશન એ છે કે લોકોને એક એક્સપેક્ટેશન્સ હોય છે અને આપણે એક્સપેક્ટેશન્સ પૂરી પાડી શકીએ છીએ। જેટલું આપણા કરતા જઈએ છીએ એટલું આપણે સક્સેસ મળે છે, આપણે સક્સેસફુલ થઈએ છીએ કે આ હું કંઈક કરી શકું છું, અને ધેન તમારા જે બેન્ચમાર્ક્સ હોય છે ઉપર જતા જાય છે। એટલે મારી સાથે બી આવું થયું છે અને હવે તો એવું મેન્ટલી થઈ ગયું છે કે લેટ અસ સે કે અત્યારે હું સ્લમ્સ એરિયામાં 15-40માં કામ કરું છું, એ લોકોના જે ઇશ્યુઝ છે આપણે વિચારી બી ના શકીએ એવા ઇશ્યુઝ છે, પણ ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ ઇઝ દેટ કે હવે એવું થઈ ગયું છે કે 500 રૂપિયાનો પીઝા ખાતી વખતે 4 વાર વિચારવું પડે છે કે શુડ આઈ ઈટ ધીસ પીઝા, કારણ કે આ 500 રૂપિયા એ બિચારી સ્લમને બહેનો માટે તો 10 દિવસની એ લોકોનું ખાવાનું થઈ જાય। એટલે એનો આ બી એક અલગ લાઈફ છે, એક અલગ દુનિયા છે। આઈ એમ વેરી લકી, હું મારા સેલ્ફને બહુ લકી માનું છું કે મને આ બંને દુનિયા જોવાનો મોકો મળ્યો છે અને આઈ એમ ટ્રાઇંગ ટુ બેલેન્સ બોથ ધ વર્લ્ડ્સ એન્ડ સી ટુ ઇટ કુ કઈ રીતે બેસ્ટ ઓફર કરી શકું। એટલે અગર મને હંમેશા પૂછવામાં આવે છે કે તમે આટલા મોટિવેટેડ કેમ રહો છો, આટલી ડિપ્રેસિંગ સ્ટોરીઝ હોય છે, આ હોય છે, તે હોય છે, તો હું કહું છું કે મારું મોટિવેશન એટલે વધારે ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે અગર મને કોઈ મળવા આવે અને હું જ પોતે ડિપ્રેસ થઈને બેઠી હોય, કંટાળેલી હોય, ફ્રસ્ટ્રેશનમાં બેઠી હોય, તો ઇટ્સ નોટ ગોઈંગ ટુ હેલ્પ। મારું તો કામ છે કે સામેવાળાને હિંમત આપવી, સામેવાળાને એક હોપ આપો, એક આશા આપી કે ના આ તારો જે ઇશ્યુ છે, તારો જે પ્રોબ્લેમ છે સોલ્વ થઈ જશે અને દેર ઇઝ અ બેટર લાઈફ, દેર ઇઝ અ ગુડ લાઈફ એન્ડ યુ શુડ ફાઇટ ફોર યોર લાઈફ, મારા માટે એ બહુ ઇમ્પોર્ટન્ટ છે। ને ઓબ્વિયસલી એ મારા અગર ડિલિવર કરવું હોય તો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે હું સેલ્ફ મોટિવેટેડ રહું મારે। અગર તમે કોઈ મને પૂછે કે બેન તમે આગળનું લાઈફમાં શું વિચારો છો કે તમે આગળ શું કરવા માગો છો, તો હું બહુ ઓનેસ્ટલી પાછું કહું છું કે છેલ્લા 4 વર્ષથી 3 નહીં 4 વર્ષ થવા આવ્યા છે, હું અત્યારે જે આ સેવાના કામોમાં પડી છું,
તો મને બી ખબર નથી પડતી. આપોઆપ શું કહેવાય, રસ્તા આમ આમ એવું લાગે છે કે ધેર ઇઝ અ નેવર એન્ડિંગ રોડ એન્ડ આઈ નો ધેર ઇઝ અ નેવર એન્ડિંગ રોડ. એટલે તમે લેટ છે કે મેં પહેલાં પોલીસ હાટ 1091થી ચાલુ કર્યું, પછી ડિફેન્સો ડાન્સ કર્યું, હલ્લા બોલ કર્યું, સુરક્ષાબંધન ચાલી રહ્યા છે, અત્યારે હું આ સ્લમ વુમેન માટે આ કામ કરી રહી છું, હવે હું બીજા એરિયાઝમાં કામ કરીશ. એટલે યુ નો એટલે આ આગળ વધતું જઈ રહ્યું છે. હા, એક ચીજ અત્યારે ક્લિયર છે, એટલે આઈ સેડ કે આઈ એમ અ સોશિયલ રિફોર્મિસ્ટ. એક ચીજ માઇન્ડમાં બહુ જ ક્લિયર છે કે આપણાથી જેટલું બને ને જેટલું આપણે ગીવ બેક ટુ ધ સોસાયટી કરીએ, પોઈન્ટ નંબર વન. બીજું ઇમ્પોર્ટન્ટ છે કે આપણે બીજા લોકોને મોટિવેટ કરીએ અને આપણે આમાં એમની હેલ્પ લઈએ. કારણ કે આજની તારીખમાં એવું નથી કે હું એકલી કરી શકીશ, ઇટ ઇઝ જસ્ટ નોટ પોસિબલ. આજે અગર હું કોઈકને મદદ કરી શકું છું તો નોટ બિકોઝ રુઝાન છે, બટ બિકોઝ કે મારી સાથે સારા લોકો છે જે હેલ્પ કરવા માગે છે, અને એ હેલ્પના લીધે હું કોઈકને મદદ કરી શકું છું એ સારા લોકોની. એટલે ઇમ્પોર્ટન્ટ છે કે તમે બીજા લોકોને જોડતા જાઓ. અને એક બહુ જ સારી પોઈન્ટ કહું છું કે ફરી રિપીટ બી કદાચ થાય કે જ્યારે તમે આ કામ કરો છો ત્યારે તમને ઉલટું એવું થાય છે, તમે કંટાળતા નથી. તમે બી કોઈ ટ્રાય કરજો કે જ્યારે તમે આ સેવાના કામ કરો છો, તમે જ્યારે રાતે જશો ને તમને બહુ જ સરસ ઊંઘ આવશે. યુ વિલ બી ફિલિંગ સો હેપી કે યુ હેવ ગિવન યોર 100%. અને આ મારા બીજા દિવસ સવારે, ભલે હું રાતે લેટ સૂતી હોઉં, પણ બીજા દિવસ સવારનું આ મોટિવેશન છે મારું, જે મને વહેલી ઉઠાડે છે સવારે અને મને પાછા જે રસ્તા પર લઈ જાય છે. તો આજે આપણે મુલાકાત કરી રુઝાન ખંભાતા સાથે અને જાણી તેમની સક્સેસ સ્ટોરી. તો અપના ગુજરાતના માધ્યમથી તમને જાણવા મળશે આવા ઘણા સક્સેસફુલ લોકોની સક્સેસ સ્ટોરી, અને તમને આવી રીતે તમે પ્રેરણા પણ લઈ શકશો એમની સક્સેસ સ્ટોરીથી. કેમેરામેન નરેન્દ્ર સોલંકી સાથે ચૈતાલી ભગત, અપના ગુજરાત.